પૂજ્ય ગુરુદેવનું 1980 શાંતિકુંજમાં અપાયેલું ઉદ્બોધન ઉપાસના સાધના અને આરાધના એને સાંભળી એને વાંચી આવો દીવન જીવનને ધન્ય બનાવીએ. ગાયત્રી મંત્ર મારી સાથે સાથે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. દેવીઓને સજ્જન, ગાયત્રી મંત્ર ત્રણ ભાગમાં વહેંચાયેલો છે. સમગ્ર આધ્યાત્મિક સાધનાનો અર્થ આ ત્રણ ભાગમાં છે અને એ છે ઉપાસના, સાધના અને આરાધના. કદાચ તમે અગરબત્તી સળગાવીને ઉપાસના પૂરી થઈ ગઈ એમ માની લેતા હશો, કે દીવાબત્તી કરીને ઉપાસના પૂરી થઈ ગઈ એમ માની લેતા હશો, પણ હું એવું નથી કરતો. મેં અગરબત્તી સળગાવીને પ્રારંભ તો જરૂર કર્યો છે, દીપક પ્રગટાવીને પણ પ્રારંભ જરૂર કર્યો છે, પરંતુ પૂર્ણાહુતિ નથી કરી. મેં અધ્યાત્મના સિદ્ધાંતોને મારા જીવનમાં ઉતારવાનો પ્રયાસ ચોક્કસ કર્યો છે. ત્રિવેણીમાં સ્નાન કર્યા પછી કાગડો કોયલ બની જાય છે એ વાત તમે સાંભળી હશે. મેં પણ ઉપાસના, સાધના અને આરાધનાના આ ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું છે. હકીકતમાં એ જ આધ્યાત્મનું સાચું શિક્ષણ છે. ઉપાસના ઈશ્વર પાસે બેસવું, પાસે બેસવાનો એક વિશિષ્ટ પ્રભાવ હોય છે. ચંદન વૃક્ષની પાસે ઉગેલા છોડવા પણ સુગંધિત બની જાય છે. મારી પણ આવી જ સ્થિતિ છે. મેં હિમાલયમાં ઉગેલા એક મોટા વૃક્ષ સાથે સંબંધ જોડી દીધો અને હું સુગંધિત થઈ ગયો. તમે આગમાં સળગતું લાકડું જોયું હશે, અગ્નિમાં અગ્નિના સંપર્કમાં આવવાથી તે પણ લાલ થઈ જાય છે. પછી તમે એને અડી ના શકો, કારણ કે તે પણ અગ્નિ જેવું જ બની જાય છે, અગ્નિ જ બની જાય છે. આને શું કહેવાય બેટા? આને ઉપાસના કહેવાય. ઉપાસના એટલે પાસે બેસવું એમ કહેવાય. પાસે બેસવું એટલે કે સમર્પણ કરી દેવું. આવા સમર્પણની વિદ્યા મને મારા ગુરુએ શીખવાડી અને હું એ સમર્પણ કરતો ગયો. ગામડાની કોઈ ગમાર સ્ત્રીના લગ્ન જો કોઈ શેઠિયા સાથે થઈ જાય તો તે પણ શેઠાણી બની જાય છે, અથવા પંડિત સાથે થઈ જાય તો તે પંડિતાણી બની જાય છે. આ બધો સમર્પણનો જ ચમત્કાર છે. મિત્રો, ઉપાસનાનો અર્થ સમર્પણ છે. તમારે પણ જો શક્તિશાળી કે મહત્વના માનવ બનવું હોય, મહામાનવ બનવું હોય, તો મહાન કાર્ય કરવું હોય તો મહાન ગુરુ સાથે જોડાવું જ પડશે. જો તમે સિંહનું સંતાન હો તો તમારે સિંહ બનવું પડશે. તમે જો ઘોડાનું સંતાન હો તો તમારે ઘોડા બનવું જોઈએ. તમે જો સંતનું સંતાન હો તો તમારે સંત બનવું જોઈએ. મેં વાતનું બરાબર ધ્યાન રાખ્યું છે કે હું ભગવાનનું સંતાન છું એટલે મારે ભગવાન જેવા જ બનવું પડશે. પાણીનું ટીપું જ્યારે તેનું અસ્તિત્વ સાગરમાં ભેળવી દે છે ત્યારે તે સમુદ્ર બની જાય છે. આને સમર્પણ કહેવાય. પોતાનું અસ્તિત્વ ઓગાળી નાખવું એનું જ નામ સમર્પણ. જો ટીપું પોતાના અસ્તિત્વનું સમર્પણ ન કરે તો તે માત્ર ટીપું જ રહેશે, સમુદ્ર નહીં બની શકે. અધ્યાત્મની પરિભાષામાં ભગવાન પ્રત્યેના આવા સમર્પણને જ ઉપાસના કહેવાય છે. ભગવાન એટલે ઉચ્ચ આદર્શો તથા ઉચ્ચ સિદ્ધાંતોનો સમૂહ. ઉચ્ચ આદર્શો અને ઉચ્ચ સિદ્ધાંતોને પોતાના આચાર વિચારમાં જીવનમાં ઉતારવાનું નામ, તેનું જ નામ ઉપાસના છે. મેં મારા જીવનમાં આ પ્રકારની ઉપાસના કરી છે. તમારે પણ આવી જ ઉપાસના કરવી જોઈએ. તમે જાણો છો કે ગોવાળિયાના બાળકોએ પોતાની લાકડીઓ ઉપર ગોવર્ધન પર્વત ઊંચકી રાખ્યો હતો. એ પ્રમાણે રીછ વાનરો એટલા શક્તિશાળી હતા કે તેમણે મોટા મોટા પથ્થરો ઊંચકી લાવીને પુલ બનાવ્યો હતો અને સમુદ્ર ઓળંગી ગયા હતા. શું તેમની આ પોતાની તાકાત હતી? ના બેટા, એ ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રીરામ પ્રત્યેના તેમના સમર્પણની શક્તિ હતી. તેના આધારે જ તેઓ એટલા શક્તિશાળી બની ગયા હતા. ભગવાન અથવા ગુરુ સાથે જોડાઈને માણસ શુંમાંથી શું બની જાય છે? હું મારા ગુરુ સાથે, ભગવાન સાથે જોડાઈ ગયો છું તો તમે મારી અંદર શું શું છુપાયેલું છે તે જોઈ શકો છો. મહેરબાની કરીને તમે માછીમારો કે પારાધીઓ જેવી ઉપાસના કરશો નહીં. એ લોકો લોટની ગોળીઓ અને ચોખાના દાણા નાખીને તેમને ફસાવીને પકડી લે છે અને એમને મારી નાખે છે. તમે ભગવાનને ફસાવવા માટે જાત જાતના પ્રલોભનો ફેંકતા હોય તેવા ઉપાસક ના બનશો. વીજળીના વાયર ગોઠવી દીધા હોય
પણ જો તમને જનરેટર સાથે જોડ્યા ન હોય તો તેઓ કરંટ ક્યાંથી આવે? એ જ રીતે જ્યાં સુધી આપણી અંદર લોભ મોહ સ્વાર્થ કે અહંકાર ભરેલા હોય ત્યાં સુધી આપણે ભગવાન પાસેથી એકેય વસ્તુ મેળવી શકતા નથી. જો તમે પિતાનું ધ્યાન રાખતા હો તો તેમના આદર્શો કે સિદ્ધાંતો ઉપર ચાલતા હો તો જ તમે તેમની સંપત્તિના સાચા વારસદાર ગણાવો. જો તમે કહો કે હું તેમને પિતાજી પિતાજી કહેતો હતો અને બધો પગાર મારા ખિસ્સામાં મૂકી દેતો હતો અને તેમની માંદગી સાથે મારે કાંઈ લેવા દેવા નથી, તો પછી તમને તેમની સંપત્તિનો કોઈ વારસો મળશે નહીં. સાથીઓ, મેં ભગવાનને તો નથી જોયા, પરંતુ ભગવાન સ્વરૂપ જેવા મારા ગુરુને પામ્યો છું. મેં તેમના પ્રત્યે જાત સમર્પિત કરી દીધી છે, તેમની દરેક આજ્ઞાનું પાલન કર્યું છે, તેમના અનુશાસનમાં રહ્યો છું, અને એટલા માટે જ આજે હું તેમની તમામ સંપત્તિનો અધિકારી છું, વારસદાર છું. વિવેકાનંદે રામકૃષ્ણ પરમહંસને જોયા હતા, સ્વામી દયાનંદે વિરજાનંદને જોયા હતા, ચાણક્ય અને ચંદ્રગુપ્તનું નામ પણ તમે સાંભળ્યું છે ને. એ બધાએ પોતપોતાના ગુરુના આદેશો અને આજ્ઞાઓનું પૂરેપૂરું પાલન કર્યું છે, એમના અનુશાસનમાં રહ્યા છે. શિષ્યો પોતાના ગુરુની અને ભક્ત પોતાના ભગવાનની તમામ આજ્ઞાઓ પાળે છે. એક જમાનામાં સમર્થ ગુરુ રામદાસના આદેશથી શિવાજી આઝાદીની લડાઈ લડવા તૈયાર થઈ ગયા હતા. સમર્પણનો અર્થ જ આવો છે. તમે કદાચ નહીં જાણતા હો કે સમર્પણના કારણે સમર્થ ગુરુ રામદાસની શક્તિ શિવાજીમાં પ્રવેશી ગઈ અને તેના કારણે જ શિવાજી મહાન યોદ્ધા બની ગયા હતા. નદી કેટલી ઊંડી હોય છે તે તમે જોયું હશે. ઊંડી અને પહોળી નદી સહેલાઈથી પાર કરી શકાતી નથી, પરંતુ જો તમે હોડીમાં બેસી જાઓ તો પછી તમને કે તમારી હોડીને ડૂબવા ન દેવાની જવાબદારી એ નાવિકની થઈ જાય છે. તેથી નાવિક તમને પાર ઉતારી દે છે. એવી જ રીતે જ્યારે આપણે કોઈ ગુરુ કે ભગવાનને નાવિક ગણીને સમર્પણ થઈએ છીએ ત્યારે તો તે આપણને પણ ભવસાગર તારે છે. મારા જીવનમાં પણ આવું જ બન્યું છે. મેં મારા ગુરુને ભગવાન બનાવી લીધા છે. મેં એકલવ્યની માફક તેમને જ મારું સર્વસ્વ માની લીધું છે. મેં તેમને એક બાબાજી સ્વામીજી કે માત્ર ગુરુ નથી માન્યા, ભગવાન માન્યા છે. આ રીતે મને ભગવાનની દિવ્ય શક્તિઓ મળતી રહે છે. પહેલા મેં નાનો બલ્બ લગાવ્યો હતો એટલે ઓછી શક્તિ મળતી હતી, હવે મેં મોટો બલ્બ લગાડ્યો છે તેથી વધારે શક્તિ મળે છે. મને જ્યારે જેટલું જોઈએ તેટલું મળી જાય છે. મારે આગળ જતાં જતાં મોટા કારખાના ખોલવાના છે, મોટા મોટા કાર્યો કરવાના છે, એટલે મેં તમને જણાવી દીધું છે કે મારે વધારે શક્તિની જરૂર પડશે. તમે મારા ટ્રાન્સફોર્મરને વિશાળ બનાવી આપો એટલે હવે તમે મારા ટ્રાન્સફોર્મરને મોટું બનાવવાના છે. હવે તેઓ મારા ટ્રાન્સફોર્મરને બહુ મોટું બનાવવાના છે. તમારે પણ જો લાભ ઉઠાવવો હોય તો મેં જેમ મારા ગુરુ પ્રત્યે સમર્પણ કર્યું છે, હું તેમના અનુશાસનમાં રહ્યો છું, તે જ રીતે તમે પણ ગુરુ પ્રત્યે તેમને ભગવાન માનીને સમર્પણ કરી જુઓ. એ દિશામાં આગળ વધો. હું ઉપાસના કરતા શીખીને હવે હંસ બની ગયો છું. તમારે પણ આવું જ કરવું પડશે, એના વગર ઉપાસના ના થઈ શકે. તમે પૂરું મન લગાડીને પૂરી તાકાત લગાડીને ઉપાસના કરવા માંડો અને મેં મેળવ્યા છે તેવા લાભો તમે પણ મેળવી લો. આજ ઉપાસના છે સાધના, અર્થાત સાધના અર્થાત સ્વયંને તપાવવો. સાધના કોની કરવી? ભગવાનની. અરે ભગવાનને તો કોઈ સાધનાની વાત સાંભળવાનો પણ વખત નથી અને તેને સાધી પણ શકાતો નથી. આપણે જે સાધના કરીએ છીએ તે ખરેખર આપણા માટે જ હોય છે. આપણે આપણી જ સાધના કરીએ છીએ. સાધી લેવું એનું નામ જ સાધના. પોતાની જાતને સંભાળવી, સુધારવી, તપાવવી કે શક્તિશાળી બનાવવી, આ બધા સાધનાના જ અર્થો છે. હું તમને સાધના વિશે સર્કસના પ્રાણીઓનું ઉદાહરણ આપું છું. હાથી, ઘોડા, સિંહ વગેરે પશુઓ જ્યારે પોતાની જાતને સાધી લે છે ત્યારે કેવા કેવા ચમત્કારો બતાવે છે. સદાયેલા પ્રાણીઓ પોતાના માલિકીનું ગુજરાન ચલાવવામાં, લોકોનું મનોરંજન કરવામાં સમર્થ હોય છે. આવા સદાયેલા પ્રાણીઓ હજારો લોકોને માટે હજારો લોકોને પગાર અપાવે છે, તેમનું પાલન પોષણ કરે છે. તેમને કઈ રીતે સાધવામાં આવે છે? બેટા, એમને રિંગ માસ્ટરના કોરડા વડે સાધવામાં આવે છે. તે તેમને અંતર કે ચાબુક ફટકારીને સાધે છે. એના સિવાય તેમને ખેલ બતાવવાનું કહેશો તો તે ક્યારેય તૈયાર નહીં થાય. ઉલટાના ક્યાંક તમારી કે રિંગ માસ્ટર ઉપર પણ હુમલો કરી બેસશે. સાધનાનું પણ આવું જ છે.
માણસના મન ઉપર ચાબુક મારવાથી, તેને તપાવવાથી કે ગરમ કરવાથી જ તે વશમાં આવે છે. અને એટલા માટે જ તપસ્વીઓ તપ કરે છે, યોગીઓ યોગ કરે છે. ગુજરાતી અને હિન્દીમાં તેને સાધના કહેવાય છે, જ્યારે સંસ્કૃતમાં તેને તપસ્યા કહેવાય છે. એ બંને એક જ છે. આમ પોતાની જાતને તપાવવી એનું જ નામ સાધના છે. જો ખેતર બરાબર ખેડેલું ના હોય તો એમાં વાવણી પણ બરાબર નહીં થાય. એટલે જો પાક સારો લેવો હોય તો તે પહેલાં કાંકરા પથ્થર વીણીને ખેતરમાં સારી પેઠે ખેડ કરવી જરૂરી છે. ત્યારબાદ તેમાં વાવણી કરી શકાશે. કપડાને બરાબર ધોયા પછી જ રંગી શકાય. ધોયા વગરના કપડાને ના રંગી શકાય. મેલા ગેલા કાપડ ઉપર રંગ બરાબર ના ચડી શકે. મિત્રો, આ જ પ્રમાણે આપણે રામનું નામ લેવું એ રંગવા સમાન જ છે. પ્રભુ ભક્તિ માટે ચોખા કપડા જરૂરી છે. માં પોતાના બાળકને ખોળામાં બેસાડે છે, પરંતુ જ્યારે તે ઝાડો પેશાબ કરે ત્યારે પહેલા તેને બરાબરનો સાફ કરે છે, તેના કપડા બદલે છે અને પછી ગોદમાં બેસાડે છે. ભગવાનનું પણ આવું જ છે. તેમને મલિન માણસો ગમતા નથી, મેલા માણસો ગમતા નથી, અપવિત્ર માણસો ગમતા નથી. અહીં ચોખાઈનો અર્થ કપડાની બાહ્ય સફાઈ નથી, આપણા અંતઃકરણની શુદ્ધતા છે. તેને સુધારવું તથા સાફ કરવું પડે છે. તપસ્યા કે સાધના એનું જ નામ છે. પણ આપણી અંદર રહેલી ભૂલો, ખામીઓ, દોષો, વિકારો તથા દુર્ગુણોનો નાશ કરવો અને એ માટે તકલીફો સહન કરવી તેનું નામ તપસ્યા છે, તેનું નામ સાધના છે. તેને બીજા અર્થોમાં, બીજા શબ્દોમાં લાયકાત કે પાત્રતા કેળવવી અથવા યોગ્યતા વિકસાવવી એમ પણ કહી શકાય. કહેવાનો અર્થ એટલો જ છે કે વરસાદમાં પ્યાલો, વાટકો જે પાત્ર મૂકી રાખશો તેટલું જ પાણી તેમાં ઝીલાશે. એ જ રીતે તમારી જેટલી પાત્રતા હશે, જેટલી શુદ્ધતા હશે, જેટલી પવિત્રતા હશે, તેટલા જ પ્રમાણમાં તમે ઈશ્વરનો સ્નેહ અને અનુકંપા પ્રાપ્ત કરી શકશો. ઘોડો જેટલી ઝડપે દોડી શકતો હોય તેટલા જ પ્રમાણમાં તેની કિંમત અંકાય છે. ગાય જેટલું દૂધ આપતી હોય એ અનુસાર જ એનું મૂલ્ય થાય છે. જો તમારું કમંડળ કાણું હશે તો તેમાં ભરેલી વસ્તુ વહી જશે. હોડીમાં જો છિદ્ર હશે તો તે પાર નહીં ઉતરે, ડૂબી જશે. એટલે તમે તમારા વાસણમાં રહેલા છિદ્રો દૂર કરવાનો પ્રયત્ન કરો. મેં મારા છિદ્રો પૂરવા માટે જીવનભર પરિશ્રમ કર્યો છે, તપસ્યા કરી છે. વાસના, તૃષ્ણા અને અહંકાર આ ત્રણેય ગાબડા માણસને આગળ વધતા, પાર ઉતરતા અટકાવે છે. એમને આપણે ભવબંધન કહીએ છીએ. તમારું મન જો સાંસારિક વિષયોમાં વધુ પડતું આસક્ત હોય તો પછી તમે આધ્યાત્મિક બાબતોમાં કેવી રીતે આગળ વધશો? તમારું મન ઉપાસના કે પૂજામાંથી ક્યાંથી લાગશે? બંદૂક ચલાવનાર જો બરાબર નિશાન તાકી ન શકે તો કેમ ચાલે? ક્યારેક અહીં તો ક્યારેક ત્યાં, એમ જો તેનું મન ભટકે તો પછી તેનાથી નિશાન કઈ રીતે વિંધી શકાય? તમારું મન જો અનેક જગ્યાએ ભમતું હશે તો પછી તમે વિજેતા નહીં બની શકો. ભગવાન તો તમને અપનાવવા માટે હાથ ફેલાવીને ઉભા છે, પરંતુ વાસના, તૃષ્ણા અને અહંકારની ત્રણ બેડીઓએ તમારા હાથ જકડી રાખ્યા છે. તમારે તેમને કાપવી જ પડશે, તોડવી જ પડશે. જો તમે તમારા હાથ છૂટા નહીં કરો તો પછી તમે ભગવાનની ગોદમાં કેવી રીતે જઈ શકશો? મિત્રો, સાધનામાં તમારે તમારા મનને સમજાવવું પડશે. જો તે નહીં માને તો તમારે તેને ઠપકારવું પડશે, ધમકાવવું પણ પડશે. બળદ જો બરાબર હળ ના ખેંચતો હોય અથવા ઘોડો જો બરાબર ના દોડતો હોય તો તેને મારવો કે ફટકારવો પડે છે. મેં મારી જાતને એવી ફટકારી છે કે વાત જ ના પૂછો. મેં મારી જાતને ધોવા માટેના પ્રયત્નો કર્યા છે. આવી ધોલાઈ તથા સફાઈને કારણે જ આજે હું નવા નકોર કપડાં જેવો ચમકદાર તથા ઉજ્જવલ થઈ ગયો છું. જેમ કપાસ પિંજાઈને ચોખ્ખા રૂના વિશાળ પોલ જેવો થઈ જાય છે ત્યારે તેમાંથી નવું સર્જન, નવી રચના થાય છે. એવી જ રીતે મેં મારી જાતને પિંજવાનો પ્રયાસ કર્યો છે. ભગવદ્ ભજન અને ભગવદ્ સ્મરણ કરવા માટે પોતાની જાતને સુધારવી એ પરમ આવશ્યક છે. વાલિયા લૂંટારાએ જ્યારે આવું કાર્ય કર્યું ત્યારે ભગવાનનો એક પરમ પ્રિય ભક્ત વાલ્મીકિ બની ગયો. તેની વાણીમાં એક શક્તિ આવી ગઈ. તેણે પહેલા લૂંટફાટ છોડવી પડી અને પછી ભગવાનનું નામ લીધું તો તે સફળ થયો.
કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે પહેલા તમે પોતાને એટલા સ્વચ્છ અને નિર્મળ બનાવો કે જેથી ભગવાનને તમને પ્રેમ કરવાની ફરજ પડે. રામ નામના મહત્વ કરતા તમારા જીભની મહત્તા વધારે છે. તમે જીભ કાબુમાં રાખશો તો જ તેમાં સફળ થશો. તમે અનિતિની કમાણી છોડીને પ્રામાણિકતાની કમાણી ખાવાનું શરૂ કરો તો જ સફળતા મળશે. મેં મારી જીભને સાફ કરી છે, તેને એવી યોગ્ય બનાવી છે કે ગુરુનું નામ લઈને જે પણ કાર્ય કરું છું, વરદાન આપું છું, એ સફળ થઈ જાય છે. તમે પણ જીભને પવિત્ર બનાવો, તમારી જાતને સુધારો, જીવનમાં સાદાઈ અને ઉચ્ચ વિચાર અપનાવો. આવા આદર્શોને જીવનનું અંગ બનાવી દો તો જ કામ ચાલશે. તમારે પેટ ભરવા બે મુઠ્ઠી અનાજ અને અંગ ઢાંકવા બે મીટર કપડાં જોઈએ? એ તો તમારા શરીરના ઉપયોગથી સહજ રીતે જ મેળવી શકો એમ છો. તો પછી તમે તમારા જીવનને શુદ્ધ અને પવિત્ર શા માટે નથી બનાવતા? જો તમે આ કાર્ય કરી શકો તો તમે ભગવાનની ગોદમાં બેસવાના અધિકારી બની જશો. આમ કરીને માણસ ઘણા બધા કાર્યો પાર પાડી શકે છે. સાદા જીવનનો અર્થ છે કસાયેલું, કેળવાયેલું, સુધારેલું જીવન. તમારે સાદાઈ ભર્યું જીવન જીવવાની ટેવ પાડવી પડશે. મોજ મજા કરતા કરતા લાલચીઓ અને લોભી જીવન જીવતા જીવતા રામ નામ લીધે રાખવાથી શું તે સાર્થક નીવડશે એમ તમે ધારો છો? ના, ક્યારેય નહીં નીવડે. એ ક્યારેય સાર્થક નહીં નીવડે. આપણા ગુરુઓએ, આપણા મહાપુરુષોએ આવું જ શિક્ષણ આપ્યું છે. જે લોકો મહાન બન્યા છે, ઉત્કૃષ્ટતા મેળવી છે, મહાનતા મેળવી છે, તે સૌએ પોતાની જાતને તપાવી તપાવી છે. તમે કોઈના પણ કોઈ પણ મહાપુરુષનું જીવન ચરિત્ર વાંચશો તો તમને જણાશે કે પોતાની જાતને તપાવ્યા પછી જ એમણે વર્ચસ્વ મેળવ્યું છે, અને પછી જ તેઓ જ્યાં પણ ગયા ત્યાં ચમત્કારો સર્જતા ગયા છે. માથું કાપવા માટે પહેલાં તલવારની ધાર કાઢવી પડે છે, તેને ઘસીને તીક્ષ્ણ બનાવવી પડે છે. પ્રગતિ કરવા માટે પણ તમારે તમારી જાતને તપાવવી પડશે, ઘસવી પડશે. હું તો એક વાત શીખ્યો છું કે મારી જાતને વધુ ને વધુ ઘસતો ગયો અને વધુ તપાવતો જ રહું, અને વધુ ને વધુ સમાજ સેવા કરતો જાઉં. સમાજ સેવા કરવી એ જ મારા જીવનનું ધ્યેય છે. તમે પણ એમ કરશો તો તમે પણ મારા જેટલો જ લાભ મેળવી શકશો. સાધના પછી હવે હું તમને આરાધના વિશે સમજાવું છું કે આરાધના શું છે અને આરાધના કોની કરવી જોઈએ. આરાધના એટલે જનકલ્યાણ, અને જનકલ્યાણ એટલે સમાજ સેવા. સેવા ધર્મ એવો રોકડો વ્યવહાર છે કે તે તરત જ ફળ આપે છે. તેમાં પહેલા કશુંક વાવવું કે રોપવું પડે છે. આજથી 60 વર્ષ પહેલા મારા પૂજ્ય ગુરુદેવે મારે ઘેર પધારીને મને દીક્ષા આપી હતી અને કહ્યું હતું કે વાવવાની અને લણવાની વાત બેટા ક્યારેય ભૂલતો નહીં. કોઈ પણ વસ્તુ મફતમાં નથી મળતી, ગુરુ કે ભગવાન પાસેથી પણ નથી મળતી. પહેલા વાવો અને પછી લણો, એ જ શક્ય છે. આપણે અનાજનો એક દાણો વાવીએ છીએ તો સેંકડો ગણા વધી જાય છે. ઘઉં, બાજરી, મકાઈ બધા જ અનાજને આ વસ્તુ લાગુ પડે છે. એમણે મને કહ્યું કે મફત ખાવાની અને મેળવાની વૃત્તિને છોડી દે, વાવવા અને લણવાની વિદ્યા શીખ, તો તેનાથી તને ખૂબ લાભ મળશે. તેમણે એ માટેનું વિધાન પણ જણાવ્યું કે તારે 24 વર્ષ સુધી ગાયત્રીના 24 મહાપુરુષ ચરણો કરવા પડશે. એટલા સમય સુધી તારે જવની રોટલી અને છાસ જ ઉપર રહેવું પડશે, માત્ર જવની રોટલી ને છાસ. એમણે જે કંઈ વિધિ વિધાન બતાવ્યા તે તમામ મેં નોંધી લીધા હતા. તેમાં એમણે એક નવી વિધિ બતાવી અને એ વિધિ હતી વાવવા અને લણવાની. તેમણે કહ્યું તારી પાસે જે કંઈ હોય તે ભગવાનના ખેતરમાં વાવી દે, છૂટા હાથે વાવી દે. એમણે કહ્યું કે તારી પાસે 4 વસ્તુ છે, એમાંની 3 ભગવાને તને આપી છે અને 4થી તારી કમાયેલી છે. શરીર, બુદ્ધિ અને ભાવના આ 3 વસ્તુ તો ઈશ્વરે આપેલી છે. આ 3 સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીરના પ્રતીકો છે. એમાં 3 વસ્તુઓ સમાયેલી છે. સ્થૂળ શરીરમાં શ્રમ, સૂક્ષ્મ શરીરમાં મન અને કારણ શરીરમાં ભાવના. આ સિવાયની 4થી વસ્તુ છે કે ધન સંપત્તિ, જે માણસની પોતાની કમાણી છે, એ ભગવાન નથી આપતા. ભગવાન કોઈને ગરીબ કે અમીર બનાવતા નથી. ભગવાન કોઈને ગરીબ કે અમીર નથી બનાવતા. ભગવાન કોઈને કાંગાળ કે તવંગર પણ નથી બનાવતા.
તું તારી એક કમાણીને પણ વાવી દે. મેં પૂછ્યું કે તેને ક્યાં વાવવાની છે, તો એમણે કહ્યું કે ભગવાનના ખેતરમાં. મેં પૂછ્યું ભગવાન અને એનું ખેતર ક્યાં છે, તો એમણે ઈશારાથી મને બતાવ્યું કે આ આખું વિશ્વ એ ભગવાનનું ખેતર છે. ભગવાન વિરાટ છે, તેને વિરાટ બ્રહ્મ કહેવાય છે. ભગવાને શ્રી કૃષ્ણે અર્જુનને આ વિરાટ બ્રહ્મના જ દર્શન કરાવ્યા હતા. રામે કૌશલ્યાને પણ એ જ દર્શન કરાવ્યું હતું. મારા ગુરુએ કહ્યું, બેટા તારે તમામ કાર્યો આ સમગ્ર સૃષ્ટિ માટે કરવા જોઈએ, વિશ્વ માટે જ કરવા જોઈએ. એ જ ભગવાનની સાચી પૂજા ગણાય છે અને તેને જ આરાધના કહેવાય છે. એમણે મને ઉપરની ચારેય વસ્તુઓ આ વિરાટ બ્રહ્મના ખેતરમાં વાવવાનો આદેશ આપ્યો, એટલે કે લોકસેવા કર, તું તારી તમામ તાકાત તમામ શક્તિ જનકલ્યાણ માટે લોકોના ઉત્થાન માટે લોકોને ઉન્નત અને સંસ્કૃત બનાવવા પાછળ ખર્ચી નાખ, પછી તે હજારો ગણી થઈ જાય છે કે નહીં તે તું જો. તારી પાસેની ચાર વસ્તુઓને સમાજ સેવામાં લગાડી દે અને પછી તને રિદ્ધિ સિદ્ધિ મળે છે કે નહીં તે જોઈ લે. એ બધું તારી આગળ પાછળ ફરશે, તું સમૃદ્ધ બની જઈશ. એટલે હું તૈયાર થઈ ગયો, મેં મક્કમ નિર્ધાર કરી લીધો. તેમણે પૂછ્યું કે તારી પાસે કઈ કઈ વસ્તુઓ છે. મેં કહ્યું મારું આ શરીર, મેં સૂર્યોદય પહેલા ભગવાનનું નામ લીધું છે એટલે કે ભજન કર્યું છે, બાકીનો આખો દિવસ મેં ભગવાનનું જ કાર્ય કર્યું છે. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીનો બધો જ સમય મેં ભગવાન માટે આપ્યો છે, સમાજ સેવા માટે ખર્ચ્યો છે. બીજું, મારી પાસે બુદ્ધિ છે. આજે લોકો કોણ જાણે કેવા કેવા ખોટા કાર્યોમાં પોતાની બુદ્ધિ વાપરે છે. આજે લોકો ભેળસેળ, ચોરી અને બીજા એવા અનેક કામો પાછળ પોતાની બુદ્ધિ વાપરે છે. મેં મારી બુદ્ધિને સારા કાર્યો માટે વાપરવાનો અને તેના દ્વારા સમાજ અને દેશને ઉન્નત બનાવવાનો નિશ્ચય કર્યો છે. આમ મેં મારી બુદ્ધિને એટલે કે મારા સમગ્ર મનને ભગવાનના કાર્યમાં ખર્ચી નાખ્યું છે. બીજું, મારી પાસે શું હતું? મારી પાસે લાગણી હતી, ભાવના હતી, સંવેદના હતી. એ પણ મેં મારા કુટુંબ કે દીકરા દીકરીઓ માટે નથી વાપરી. મેં મારી ભાવનાનો ઉપયોગ હંમેશા આ સંસારના લોકોના દુઃખ દર્દના નિવારણ માટે કર્યો. મેં હંમેશા મારું સુખ બીજાને કઈ રીતે વહેંચી શકાય એનો જ વિચાર કર્યો છે. જો કોઈ દુઃખ એમાં દુઃખ હોય તો તેમાં કઈ રીતે ભાગીદાર બનાય એનો પણ મેં વિચાર કર્યો. મેં આખી જિંદગી આવું જ કાર્ય કર્યું છે. એ સિવાય જે કંઈ ધન હતું તે પણ ભગવાનના કાર્યો પાછળ ખર્ચી નાખ્યું. તેમાંથી મને એટલું બધું મળ્યું, એટલું બધું મળ્યું કે વાત જ ના પૂછો. લોકોનો પ્રેમ કેટલો બધો, લોકો મને કેટલો બધો પ્રેમ કરે છે તે કદાચ તમે નહીં જાણતા હો. લોકો અહીં આવીને કહે છે કે જો અમને ગુરુજીના દર્શન થયા હોત તો કેવું સારું થાય. એ શું બતાવે છે? એ છે પ્રેમ. મેં જે લોકોને પ્રેમ આપ્યો છે એ છે સ્નેહ. મેં જે લોકો પાસેથી મેળવ્યો છે, ગાંધીજીએ પણ આવો પ્રેમ આપ્યો હતો અને મેળવ્યો હતો. મેં તો વળી ઘણો વધારે મેળવ્યો છે. મર્યા પછી તો ઘણા બધા લોકો પૂજાય છે. આજે લોકો ભગવાન બુદ્ધની પૂજા કરે છે, શ્રી કૃષ્ણનો જય જયકાર કરે છે, જ્યારે તેમના જીવનકાળ દરમિયાન લોકો તેમને ગાળો દેતા હતા. મારા મરણ પછી કોઈ મારી આરતી ઉતારશે કે કેમ એ તો હું ના કહી શકું, પણ આજે કેટલા બધા લોકો મારી આરતી ઉતારે છે, મને કેટલો બધો પ્રેમ કરે છે તે હું વર્ણવી શકતો નથી. આ શું છે? આ મારા વાવવા અને લડવાના સિદ્ધાંતનું પરિણામ છે. આ છે મારી સમાજની ભગવાનની આરાધના. મિત્રો, મેં પથ્થરની મૂર્તિ માટે નહીં પરંતુ સમાજ માટે કાર્ય કર્યું છે. હું પથ્થરની મૂર્તિને ભગવાન નથી માનતો, સમાજને ભગવાન માનું છું. મેં હંમેશા બે માળીની વાર્તા યાદ રાખી છે. એક રાજાએ બે માળીને એક એક બગીચો આપ્યો. બે માળીને એક એક બગીચો આપ્યો. એક માળીએ બગીચામાં રાજાની સરસ મજાની છબીની સ્થાપના કરી અને તે રોજ એની આરતી ઉતારતો, દીવાબત્તી કરતો, પૂજા કરતો, 108 પરિક્રમા કરતો અને એને કારણે બગીચાનું કામ ખોરવાઈ ગયું, બગીચો સુકાવા લાગ્યો. જ્યારે બીજો માળી તો રાજાનું નામ પણ ભૂલી ગયો, પણ તે કાયમ બગીચામાં ખાતર પાણી આપવાનું અને એને નીંદવાનું કામ કરતો રહ્યો. એના કારણે તેનો બગીચો ફૂલવા લાગ્યો, ફાલવા લાગ્યો. રાજા એક વર્ષ પછી બગીચો જોવા આવ્યા
તેણે રોજ આરતી પૂજા અને પરિક્રમા કરનારા પહેલા મારીને કાઢી મૂક્યો અને બગીચાને ખરેખર સુંદર બનાવવાનો શ્રમથી પૂરી મહેનતથી પુરુષાર્થથી સાચો પ્રયત્ન કરનાર મારીને બઢતી આપી અને પહેલા બગીચાનું કામ પણ એને સોંપવામાં આવ્યું. એનું ખૂબ સન્માન કર્યું. મારા ભગવાન પણ આવા જ છે. મારા ગુરુજીએ મને કહ્યું હતું, જે કંઈ કરે તે ભગવાન માટે એટલે કે સમાજ માટે કરજે. મેં જીવનભર આવું જ કાર્ય કર્યું છે અને જેટલું કાર્ય કર્યું છે તેટલો પામ્યો પણ છું, અને ભવિષ્યમાં પણ હું જે પણ કંઈ કરીશ તેના બદલામાં હું ચોક્કસ પામવાનું છું. તમે તો કાયમ ભાગતા ફરો છો. તમે જેટલી સહજતાથી ભગવાનનું નામ લો છો એટલી સાહજિક રીતે ભગવાનનું કામ નથી કરતા. એમાં તમને તકલીફ પડે છે, આ તમને મુશ્કેલ લાગતું હશે, પણ મને તો ખૂબ સરળ લાગે છે. મારા મન શરીર અને સાહિત્ય અને આયોજનને જોઈ લો, એ મારી બધી સિદ્ધિઓ છે. મારી ભાવના જુઓ, મારો વૈભવ જુઓ, કેટલા બધા લોકો મારા દર્શન કરવા આતુર છે. આ બધી મારી સાક્ષાત સિદ્ધિઓ છે. મારી સિદ્ધિ મારી રિદ્ધિઓ તો દેખી શકાય તેમ નથી. મને શાંતિથી ઊંઘ આવે છે. બાજુમાં નગારા વાગતા હોય તો પણ મને ફિકર નહીં. ચિંતા મારી પાસે ફરકતી પણ નથી. ભય તો મારાથી જોજનો દૂર રહે છે. અસંતોષ એ મારી આત્મસંતોષ એ મારી સૌથી મોટામાં મોટી રિદ્ધિ છે. મારી લોકચાહના ઘણી છે, જેમાં લોકોનો સહયોગ મળતો હોય એને સાચું લોક સન્માન કહેવાય. મને ભગવત કૃપા પણ મળી છે. કૃપા એટલે શું? કહે છે કે ઉપરથી દેવતા વરદાન રૂપી ફૂલો વરસાવે છે. મારી ઉપર હંમેશા પ્રોત્સાહન, હિંમત, સાહસ, પ્રેરણા, ઉત્સાહ અને આશા રૂપી ફૂલો વરસતા જ હોય છે. આ ફૂલો ભગવાન વરસાવતા હોય છે. મિત્રો, હું મારા પિતાજીનો વફાદાર પુત્ર છું. મને એમનું ધન મળ્યું છે, કારણ કે મેં એમનું નામ બોળ્યું નથી. મેં મારા પિતાની આબરૂ જાળવી રાખી છે. મારા પિતાના વ્યવસાયને મેં ધબકતો રાખ્યો છે. મેં તેમના બાગને હંમેશા ભર્યો ભાદર્યો અને લીલો છમ રાખવાનો પ્રયત્ન કર્યો છે. એ માટે મેં પુરુષાર્થ કર્યો છે. મનુષ્યને સંસ્કારી અને ઉન્નત બનાવવા માટે શક્ય એટલું, થઈ શક્યું એટલું મારાથી મેં કાર્ય કર્યું છે. એટલે મારા પિતા કાયમ મારાથી પ્રસન્ન રહે છે. યુવરાજ એને જ કહેવાય કે જે પોતાના પિતાનો સમોવડો હોય, સમકક્ષ હોય. હું મારા પિતાનો યુવરાજ છું. હું મારા પિતા જેવો જ બની ગયો છું. મેં પિતાને ગુંબજમાં પડતા પડઘા રૂપે નિહાળ્યા છે. હું જે કંઈ બોલ્યું છું તેવું જ સાંભળ્યું છે. કહ્યું છે કે મારી પાસે જે કંઈ છે તે તમારું છે. તો એમણે પણ મને એવું જ કહ્યું કે મારી પાસે છે તે સઘળું તારું છે. મેં એમ કહ્યું કે મારી તમારી પાસેથી કશું જ જોઈતું નથી. તો તેમણે પણ એવું જ કહ્યું, મારે પણ તારી પાસેથી કશું જ જોઈતું નથી. ભગવાન હંમેશા અંગરક્ષકની જેમ મારી સાથે જ હોય છે. એ કહે છે કે ક્યારેય હિંમત ના હારીશ, કોઈથી ડરતો નહીં, તને જે પજવશે એને હું સજા આપીશ. હું તેને એવો પાઠ ભણાવીશ કે તે તોબા પોકારી જશે. હું તેને ધૂળ ચાટતો કરી દઈશ. અંગરક્ષક મારી આગળ ચાલે છે, હું તેમની પાછળ ચાલું છું. મારી આગળ મારો પાયલટ ચાલે છે. ચારે બાજુથી સુરક્ષિત થઈ અને હું પ્રધાનની માફક રોફ બહેર ચાલું છું. આ તમે નજરે જોઈ શકો છો. અને આ એવો પ્રત્યક્ષ ચમત્કાર છે. ઘણા લોકો આધ્યાત્મિક ક્ષેત્રમાં સિદ્ધિઓ મેળવવાના પ્રયત્નો કરતા હોય છે, પણ તેમાં તેમને સફળતા મળતી નથી. કેમ નથી મળતી? સાધના વડે સિદ્ધિ મેળવવાનું શું રહસ્ય છે? મોટા ભાગના લોકો એ રહસ્યને ન જાણતા હોવાને કારણે વંચિત રહી જતા હોય છે. મિત્રો, સાધના દ્વારા સિદ્ધિ મળે છે એ ચોક્કસ વાત છે. સાધના સામાન્ય વસ્તુ નથી, એ તો વિશિષ્ટ વસ્તુ છે. સાધના કેવી હોવી જોઈએ એ બાબતે હું તમને પુસ્તકોમાંથી ઉદાહરણ આપવાને બદલે મારી જ વાત કહેવા ઈચ્છું છું. તમે ધારો ત્યારે એની ખાતરી કરી શકો છો. આજે હું 75 વર્ષનો થઈ ગયો છું. કહેવાનો અર્થ એ છે કે મારા બધા જ 75 વર્ષો સાધનામાં વ્યતીત થયા છે. મારું જીવન એક ખુલ્લી કિતાબ જેવું છે. મેં સાધના કરી છે, મને તેનું પરિણામ મળ્યું છે. અને જે કોઈ સાધના કરશે
તેને પણ ચોક્કસ ફળ મળશે. મને જેવી રીતે ફળ મળ્યું છે એવી જ રીતે એમને પણ મળશે. મને ફળ કેવી રીતે મળ્યું છે એ સમજાવવા માટે હું બે ઘટનાઓ જણાવવા માંગુ છું. મને મારા પિતાજી પહેલી જ વાર જનોઈ અને દીક્ષા અપાવવા માટે મહામના પંડિત મદન મોહન માલવિયાજી પાસે લઈ ગયા હતા. એમણે મને બનારસમાં જનોઈ અને દીક્ષા આપ્યા હતા. તે વખતે એમણે મને ઘણી બધી વાતો સમજાવી. તે વખતે હું ખૂબ નાનો એટલે કે માત્ર 9 વર્ષનો જ હતો. પણ બે વાતો એમની મને આજે પણ યાદ છે. પહેલી વાત, એમણે મને કહ્યું તને જે ગાયત્રી મંત્રની દીક્ષા આપવામાં આવી છે તે બેટા બ્રાહ્મણોની કામધેનુ છે. મેં પૂછ્યું શું તે બીજા લોકોની નથી? એમણે કહ્યું કે ના, બ્રાહ્મણ જન્મથી નહીં પણ કર્મથી હોય છે. જે પ્રામાણિક હોય, દેશ માટે, સમાજ માટે અને જનકલ્યાણ માટે જીવતો હોય તેને બ્રાહ્મણ કહેવાય. જે એક સરેરાશ ભારતીયની માફક જીવતો હોય અને સમાજ માટે વધુ ને વધુ સમર્પણ કરતો હોય તેને બ્રાહ્મણ કહેવાય. ગાંધીજીએ રાજા હરિશ્ચંદ્રનું નાટક જોઈને પ્રતિજ્ઞા કરી હતી કે હું રાજા હરિશ્ચંદ્રની જેમ જીવીશ. મેં પણ માલવિયાજી પાસે બ્રાહ્મણ જેવું જીવન જીવવાનો સંકલ્પ કર્યો હતો અને એવું જ જીવન જીવતો આવ્યો છું. હિમાલયમાં વસતા સૂક્ષ્મ દેહધારી મારા બીજા આધ્યાત્મિક ગુરુએ પ્રકાશ રૂપે મારે ઘેર પધારીને મને દીક્ષા આપી હતી. તેમણે મને પૂર્વજન્મની વાતો કહી. ત્યાર પછી એમણે મને ગાયત્રી મંત્રની દીક્ષા આપી. મેં કહ્યું કે આ તો હું અગાઉ લઈ ચૂક્યો છું, તો પછી ફરી વાર લેવાનો શું અર્થ છે? એમણે કહ્યું કે પહેલા તમારા ગુરુએ બ્રાહ્મણોની ગાયત્રી છે એમ કહ્યું હતું. હવે હું તમને ઉપદેશ આપું છું કે વાવો અને લણો એ ગુરુમંત્ર અનુસાર. મેં મારા પિતાની તમામ સંપત્તિ લોકકલ્યાણને માટે વાપરી નાખી. તરત જ એમણે કહ્યું કે ભગવાનના ખેતરમાં એના સિવાય બીજી 3 વસ્તુઓ પણ વાવવી પડશે. એ કઈ બેટા? એ છે સમય, શ્રમ અને બુદ્ધિ, જે ભગવાન પાસેથી મળ્યા છે. 4થું ધન કે જે માણસ આ દુનિયામાંથી કમાય છે. મેં 4 વસ્તુઓ સમાજ સેવા માટે ખર્ચી નાખી. એનાથી મારી પૂજા, ઉપાસના અને સાધના સંપન્ન થઈ. મારા બ્રાહ્મણ જીવનનો આ જ ચમત્કાર છે, આ જ મારી પૂજા છે. તમે સમયની વાત જાણવા માગતા હો કે આ 75 વર્ષમાં મેં શું કર્યું, કેટલું કર્યું, તો તે તમે નજર સમક્ષ જોઈ શકો છો, તમારી નજરે જોઈ શકો છો. હું સાગર સમા ભગવાન પ્રત્યે સમર્પણ કરીને આ બધું જ કરી શક્યો છું. મારી સાધના અને ઉપાસના એવી છે કે મેં જીવનભર ધોબીની માફક મારી જાતને ધોઈ ધોઈને સાફ કરી છે. એમાં મારી ખામીઓ તથા દોષોને વીણી વીણીને સાફ કરવાના પ્રયત્નો કર્યા છે. મેં સમાજને ઉન્નત બનાવવાનો પ્રયત્ન કરીને આરાધના કરી છે. તમે અહીં આવીને તમારી જાતે જોઈ લો, પોતાના કાને જ સાંભળો. હું સાધારણ માણસ નથી, વિશિષ્ટ વ્યક્તિ છું. આ બધું મેં ઉપાસના, સાધના અને આરાધના દ્વારા મેળવ્યું છે. જો તમે તમારા જીવનમાં આ 3 વસ્તુઓનો સમાવેશ કરશો તો તમને સાધના વડે સિદ્ધિનો લાભ અવશ્ય પ્રાપ્ત થશે એની હું ખાતરી આપું છું. જે કોઈ મારા મિત્ર, સહકાર્યકર તથા સહયોગી છે તેમને હું એટલું જ કહેવા માંગુ છું કે તમે તમારા બધા પૈસા કેવળ તમારા કુટુંબ પાછળ જ ના ખર્ચો, પરિવાર પાછળ જ ના ખર્ચો, પરંતુ એમાંનો થોડોક ભાગ ભગવાનના કાર્યો પાછળ પણ વાપરો. ઉપરાંત હું કહું છું કે વાવો અને લડો અને પછી જીવનમાં કેવા કેવા ચમત્કાર થાય છે તે જુઓ. તમારા ધન, સમય અને શ્રમ અને સાધનો જે કંઈ છે તે જનકલ્યાણ માટે અને પછાતોને, ગરીબોને ઊંચા ઉઠાવવા માટે વાપરો. જો તમે આટલું કરી શકશો તો વિશ્વાસ રાખજો કે તમે સાધના દ્વારા સિદ્ધિ અવશ્ય મેળવી શકશો. મેં આ દ્વારા જ મેળવી છે અને તમે પણ અવશ્ય મેળવી શકશો. જ્યાં સુધી તમે મારી સાથે કદમ મિલાવીને નહીં ચાલો ત્યાં સુધી તમારી સાધના સફળ નહીં થાય. જો તમે મારી સાથે ખભે ખભો મિલાવીને અને કદમ સાથે કદમ મેળવીને ચાલશો તો હું તમને ખાતરી આપું છું કે તમારી અને આવનારી પેઢીઓ તમને શ્રદ્ધાપૂર્વક યાદ કરશે. બસ આજની વાત સમાપ્ત. ઓમ શાંતિ. મિત્રો,
યુગ ઋષિનો અદિવ્ય સંદેશ, ઉપાસના, સાધના અને આરાધના. 1980 ગુરુદેવનું આ ઉદ્બોધન અપાયેલું છે, જેને ત્રિવેણી સંગમ કહે છે. આ દિવ્ય સંદેશ આપ સૌની પાસે ઋષિ ચિંતન ચેનલના માધ્યમથી વિનામૂલ્યે પહોંચ્યો છે. આમાં આપણું જીવન શ્રેષ્ઠ બને, પરોપકારી બને, બેસ્ટ બને અને મહાનતા તરફ વળે એવી દિવ્ય સંદેશ આજ છે.